હત્યાના કેસમાં પોલીસની ઢીલી નીતિ પર ઉઠ્યા સવાલો. પાટણ જિલ્લાના સાંતલપુરના રોઝુના રણમાં ઠાકોર સમાજના યુવકની કરુણ હત્યા કરી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી, ત્યારે આ યુવક ઘરે નહીં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ યુવાન મળી ન આવતા હત્યારાઓએ બે દિવસ પછી કચ્છ જિલ્લાના આડેસર પોલીસમાં હાજર થયા હતા અને હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. તે સમયે સાંતલપુર પોલીસ અને જિલ્લાની પોલીસ સ્થળ પર દોડી આવી હતી. હત્યા થનાર યુવાનની લાશ મળતા સ્થળ પર પંચનામું કરી પોલીસે ફરિયાદ કરી તજવીજ હાથ ધરી હતી. પરંતુ ફરિયાદ પોલીસે નોંધતા આરોપી મહિલાનું તેમજ બીજા અત્યારાનું નામ દાખલ કરેલ ન હતું તે બાબતની જાણ થતાં હત્યા થનારના ભાઈ ફરિયાદીને થતા આરોપીઓના સંડોવાયેલા હોય તેના નામ દાખલ કરવા ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ દ્વારા આ આરોપીઓના નામ દાખલ નહીં થતાં ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને બહોળી સંખ્યામાં ન્યાય માટે ભેગા મળી કચ્છ કેસરી રઘુવીરસિંહ જાડેજા, ભારત હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ સહિત હિન્દુ સંગઠન સહિતના ઘણા માણસો સહિત ન્યાય માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી, જેમાં સાચા આરોપીઓના નામ દાખલ કરવા સ્થાનિક પીએસઆઈ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. ત્યારે પીએસઆઈ શુક્લાએ આરોપીઓના નામો દાખલ કરવાની ખાતરી આપી હતી. ત્યારે કચ્છ કેસરી રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો બે દિવસમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં અમો ન્યાય માટે લડીશું અને જરૂર પડે તો ઉપવાસ પર પણ ઉતરવાની અમારી તૈયારી છે. ત્યારે પીએસઆઈ શુક્લાએ આરોપીઓના નામો દાખલ કરવા પૂરેપૂરી ખાતરી આપી હતી. ત્યારે પોલીસ આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે તે આવનાર સમય જ બતાવશે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર. પેલા ધમકી દીધેલ મારી નાખવાની ધમકી દીધેલ આ છોકરીને કે તું હું મૂકી દીધે આ તો આને મૂકલ કે ના મૂકલ એ આપણને કોઈ ખબર નહીં. ધમકી દીધેલ એટલે પછી આને પંદર વાહન આને મારવાનો જો ગણતરી પેલા પાકી હતી. ધમકી દીધી પંદર વાહન આને સમાધાન કરે. ધમકી દેવા માં નામ આવડે છે. ધમકી દેવા વ્યક્તિ કોણ હતી? ઈમલા સલા, પછી ઇકબાલ વીરા અને ઓસમા બાટલીઓ નસીએ સમાધાન કરાય. એની ફૂઈ નો છોકરો થાય કે ફૂઈ ની છોકરી થાય એમાં સમાધાન કરાવીને ઓફિસમાં બિહારી. ઓફિસ ક્યાં આવી? એની ભારત ગેસ છે, સીએનજી કા ક્યાં થાય ભારત ગેસ માં. પછી ઓફિસમાં બિહારીને સમાધાન કરાવી વિશ્વાસ દીધો પાકો કે હવે આપણે ભાઈ હવે આથી આવી રીતનું કોઈ વસ્તુ નહીં બને. વિશ્વાસ દઈને આવી રીતનું પછી એને આવી રીતના લઈ ગયા. આ બધા વ્યક્તિ ભેગા ત્યારે આ મરણ્યો નકા મરાજ નહીં બધી ચાલે. એની ફરિયાદ આપેલી પોલીસ સ્ટેશન માં મેં આપી દીધી. તો સાહેબ શું કે નથી લીધી? કે મેં ગોતી લેશું. તમારી ફરિયાદ નથી લેતા એમને? રઘુવીરસિંહ જાડેજા મારું નામ છે અને હિન્દુ યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. આજે સાંતલપુર જે આવવાનું કારણ છે કે તારીખ 25 એક મર્ડર થયું હતું સાંતલપુરમાં, કમલેશભાઈ કોલી કરીને. આ યુવાનની 27 ફરિયાદ લખાણી છે સાંતલપુર પોલીસ સ્ટેશન. અને ત્યારબાદ અત્યારે જે અમારી માંગ છે કે આ ફરિયાદ ક્યાંક ને ક્યાંક કોઈક રાજકીય દબાણ હેઠળ લખાણી છે કે ફરિયાદમાં કચાશ છે. આજે જ્યારે આ હતભાગીના ઘરે હું આવ્યો ત્યારે મને એવું જાણવા મળ્યું કે જે ખરેખર હતભાગીનો ભાઈ જેણે ફરિયાદ લખાવી છે એ મુજબ સાંતલપુર પોલીસે ફરિયાદ લીધી નથી. એણે જે લખાવ્યું છે એના બિલકુલ વિપરીત ફરિયાદ લેવામાં આવી છે. તો આજે પોલીસ સમાજના જે આગેવાનો સાથે અમારી ટીમ આવી છે સાંતલપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રીને જે અમે આવેદનપત્ર આપ્યો, અમે એવા માંગ કરી છે કે ખરેખર એફઆઈઆર નો ગ્રાઉન્ડ લખાણો નથી. આ જે પ્રકરણ છે આ હત્યાનું ઈ ખરેખર પ્રેમ પ્રકરણ છે. આમાં બે આરોપીઓ સ્વયં હાજર થઈ જાય છે. હવે આરોપીઓ કચ્છના છે, હત્યા જે થઈ છે એ સાંતલપુરમાં થઈ છે. તમે વિચારો કે સ્વયં આરોપી પોલીસ સ્ટેશને હાજર થતા હોય વગર તપાસે તો આમાં તમારે શું સમજવું જોઈએ? ગાઝિયાબાદ જેવી ઘટનાઓમાં આખી આખી યુપી સરકાર પ્રેશરાઇઝ થઈ જતી હોય અને ગુજરાતના સાંતલપુરમાં, પાટણ જિલ્લાના સાંતલપુરમાં જ્યારે એક હિન્દુની હત્યા થઈ જાય ત્યારે પ્રશાસનનો રવૈયો એવો છે કે જાણે કોઈ જાનવર મરાણો છે. તો આ અવાજ ઉપાડવા માટે અમે એવી માંગ કરી છે કે ખરેખર સાચા આરોપીઓની તપાસ થવી જોઈએ. અમે નામજોગ પોલીસ સ્ટેશને આપ્યા છે, પોલીસ પીઆઈ શ્રીને અમે આ નામો સુપરત કર્યા છે, એના ઘરવાળાએ કર્યા છે કે જે પ્રેમ પ્રકરણમાં આ છોકરો ઇન્વોલ્વ હતો એ છોકરીનું નામ આવવું જોઈએ, એની સાથે જે બીજા 3 પુરુષોના નામ છે એ નામ આવવું જોઈએ. અને પોલીસે આવડી ઉતાવળમાં એફઆઈઆર લખી તો જે રીતે મૃતક જે યુવાન છે એના ભાઈએ એફઆઈઆર લખાવી એ રીતે પોલીસે કેમ એફઆઈઆર ન લખી? અને જ્યારે હજી અમે માંગ કરીએ છીએ કે આ 4 આરોપીઓના તમે નામ નાખો ત્યારે પોલીસ સમય માંગે છે. તો આરોપીઓ ઇન્વોલ્વ હતા કે નહોતા એ કોર્ટનું કામ છે.
જ્યારે હતભાગી યુવાનનો ભાઈ ફરિયાદ દેવા આવતો હોય ત્યારે પોલીસ નામ ન લખી અને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજને અન્યાય કરી રહી છે. કારણ કે આ વિસ્તાર આમે સેન્સેટિવ છે, અહીંના આરોપીઓ ગાંધીધામ આવીને છુપાઈ જાય છે અને આ 100 કિલોમીટરમાં આ 150 વર્ષમાં 3 જેટલી હત્યાઓ થઈ છે. એ શિકારપુર હોય કચ્છનું, એ કચ્છનું ટગા હોય કે આ ત્રીજી હત્યા સાંતલપુરની હોય, જો મેજોરિટી હિન્દુ સમાજ આ રીતે પીડિત હોય અને ન્યાય માટે વલખા મારતું હોય તો વિચારો કે હવે પછી દેશની પરિસ્થિતિ શું થશે. તો આ અવાજને લઈને અમે પીએસઆઈ શ્રી અહીંયા શુક્લા સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે જલ્દીથી જલ્દી આજે 4 આરોપીઓના નામ અમે આપ્યા છે, એમાં એફઆઈઆરમાં એ નામ લખો અને જો લખાતી હોય ફરિયાદ તો હજી એક વખત બીજી વખત, કારણ કે છોકરો ત્યારે ખરેખર માનસિક અવસ્થામાં પણ નહોતો કે યોગ્ય ફરિયાદ લખાવી શકે. તો આમાં ફરિયાદમાં પણ જે ઢીલાશ છે એ જે ફરિયાદ જે ઓફિસરે લખી છે એ ઓફિસર વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ રીતે જો એક ગરીબ વ્યક્તિની, આ તો એની સાથે સમાજ છે, જો સમાજ એની સાથે ન હોત તો આ તો રફે દફે થઈ જાત ફરિયાદ, કે માણસ મર્યું કે જાનવર મર્યું આમાં કોઈ ફરક નથી. તો ન્યાયની લડાઈ અને ન્યાય માટે હિન્દુ યુવા સંગઠન ભારત અને સાંતલપુરનો સમસ્ત હિન્દુ સમાજ આજે આ હતભાગી કમલેશ કોલીને ન્યાય અપાવવા માટે અમે આવેદન પત્ર આપ્યું છે. અમે આ સંખ્યામાં પણ વેરા નતા થવાના, અમે બેસણાની જગ્યાએ જ સાહેબને બોલાવ્યા હતા પણ સાહેબ ત્યાં ન આવી શક્યા, એટલે અમારે અહીંયા આવવું પડ્યું. અને અમારી જે અપેક્ષા છે એ ન્યાય છે, અને જો ન્યાય ન મળે તો જે લોકતાંત્રિક અમારા અધિકારો છે ને, જો અખલાદને ન્યાય મળતો હોય તો કમલેશને કેમ ન્યાય ન મળે, કમલેશને પણ ન્યાય મળવો જોઈએ. બરાબર છે, અખલાદ માટે જો દેશમાં આટલું બધું થતું હોય તો અમારો આ 19-20 વર્ષના યુવાન સાથે જો આવું થાય તો ન્યાય માટે આજે અમે માંગ કરી છે. અને અમને એવી આશા છે કે કોઈ પણ સુલે શાંતિના ભંગ વગર પોલીસ યોગ્ય તપાસ કરી અને હતભાગી યુવાનને ન્યાય અપાવશે. નકર લોકતાંત્રિક અમારા અધિકારો છે, આખા ગુજરાતમાં આ વિષયને અમે ઉપાડશું.